રાજકોટમાં જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો રેસકોર્સમાં યોજાશે, જેનો શનિવારથી પ્રારંભ થશે અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સ્ટોલ્સ અને પ્લોટની સંખ્યામાં 30% ઘટાડો કરવામાં આવ્યો છે. અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટમાં આગામી જન્માષ્ટમીમાં યોજાનારો લોકમેળો કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજવાનો છે. તેમજ લોકમેળામાં પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે અને દરેક સ્ટોલ ઉપર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જેમાં ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. એટલે આપણે જમીનને અહીંયા કિસીપીથી 2 ફૂટ ઊંડું જાય તો 2 ફૂટ, 3 ફૂટ ઊંડું જાય તો 3 ફૂટ, જ્યાં સુધી કડક ન આવે ત્યાં સુધી, જેથી કડક આવે પછી ધૂળ આપણે સોઇલ રિપોર્ટમાં નીકળી જાય. સોઇલ રિપોર્ટમાં એ લોકો સેમ્પલ લઈ જાય છે, 2 ફૂટ એવું ઉપર કેટલું પાકું છે, 2 કેટલું પાકું છે, એ લઈ ગયા પછી આપણને રિપોર્ટ દેશે કે ભાઈ અહીંયા ફળ હશે નહીં ભરી શકશે. અને એ રિપોર્ટમાં જ્યારે અમે આ રેસ્પોન્સ એવી કડક છે, કાયમની અંદર 1 ફૂટ પણ અંદર નથી જતું કે ઉપરથી જે છે કે હાલતું નથી, આમ 1 ફૂટ એટલે એ એવી જમીન બધા નથી હોતું. અને બીજા નંબરમાં કે મેં જેમ વાત કરી એમ કે બીજી જગ્યાએ માનો કે આ અમદાવાદ છે કે કોઈ આપણે કચ્છ બાજુ છે કે ત્યાં નીચું રાખ થોડુંક હોય છે અને ગમે ત્યાં ભૂવા પડી જાય, આ પડી જાય, એટલે ત્યાંથી ટેસ્ટ કરવાની વધારે પડી જાય. આપણે કડક જમીન છે એટલે એલું હોય જમીન તો આપણે ફાઉન્ડેશન ભરવું જરૂર છે. શહેરમાં એ આવી જગ્યામાં ભરવું પડે તો, પણ એ આવ્યું નથી. અમને પહેલા ગોલ્ડ રિપોર્ટ કરાવ્યું, આ સોલ્ડ પર કરાવ્યો છે. 31 ટોકાનું નહીં, 31 ટોકાનું હોય એમાં 5 જગ્યાએ કરાવ્યું. જે જમીન જામલો હોય આપણા ગાળા એટલા અંતરમાં કરાવવાનું કે આટલા ફૂટથી જમીન અંતર ગાળા નીકળી જાય, એકમાં નીકળું આગળ બીજે નીકળે. હરાજી તો 31 ચોખ્ખા નો કરાવવું પડે. ચોખ્ખા તો અલગ અલગ હરાજીમાં નહીં, આ ચોખ્ખા અલગ અલગ હોય છે પણ એ રાયડુના ચોખ્ખા છે.